नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 सामाजिक विज्ञान पाठ 2 ना भाग 3 आजे आपणे शीखीशुं। पाठ 2 दिल्ली सल्तनत, तेना भाग 1 अने भाग 2 मां केटलाक वंशजो अने तेना बांधकाम विशे जोयुं। तो आजे आपणे दिल्ली सल्तनतना विजयनगर साम्राज्य विशे जोईशुं। दिल्ली सल्तनतकाळमां दक्षिण सत्ता स्थापवा प्रयासो थया हता। अलाउद्दीन खलजीना समयमां प्रथम आक्रमण थयुं हतुं, તે દેવગીરીમાંથી 18 ટન દિલ્હી લઈ ગયો હતો। તેના પછી માલિક કાફરે વરંગ રાજ્યનો નાશ થયો। મહંમદ તઘલકના સમયમાં પણ દિલ્હી પરિસ્થિતિ વિશેષ બગડી હતી। આ સમયે દક્ષિણમાં વિજયનું હિન્દુ મહારાજ્ય અને બહમી સુલતાનનું રાજ્ય સ્થપાયા હતા। તે વરંગના રાજ્ય રાજાની હાર થતા જાદવ કુળના બે ભાઈઓ હરિહર અને બુકાને વિદ્યારણ્ય સ્વામી વિજયનગરનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું। ઈસવીસન 1336 માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર રાજ્ય સ્થાપ્યું હતું। 8 વર્ષના ટૂંકા ગાળામાં આ રાજ્ય તુંગભદ્રાથી કન્યાકુમારી સુધી વિસ્તાર પામ્યું હતું। હરિહર અવસાન પછી બુકા અને તેના પછીના વંશો નબળા પડતા થોડા સમય પછી આ વંશનો નાશ થયો હતો। શાસન બદલાયું, તે નવા વંશોમાં કૃષ્ણદેવરાય નામનો પ્રભાવશાળી શાસક હતો। કૃષ્ણદેવરાય સત્તા દક્ષિણ ભારતમાં સારી પ્રસરી હતી। ફિરંગીઓ સાથે કૃષ્ણદેવરાયને સારા સંબંધો હતા। તે સાહિત્ય તથા કલાનો પ્રેમી હતો। યોમ નામના ઇજનેરની મદદથી દક્ષિણમાં નહેરો બાંધવા બાંધકામ કરાવ્યા હતા। વિજયનગરની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓ વિજયનગરની ભવ્યતાના વખાણ કર્યા હતા। આ રાજ્યમાં અહીં ભવ્યતાની ના કિલ્લાઓ હતા। તાલીકોટના યુદ્ધમાં આ વૈભવશાળી નગરનો નાશ થયો હતો। બહમનું રાજ્ય દખણમાં કેટલાક અમીરો બળવો કર્યો હતો। હસન નામે કાબિલ અમીર દખણનો સુલતાન તથા બહમની સત્તાની સ્થાપના થઈ। હસન સુલતાન થતા તેણે પોતાની શાહી વંશનું નામ બહમની વંશ રાખ્યું હતું। બહમની રાજ્યમાં મહંમદ ગવાન નામે એક બહોસ વજીર હતો। તેણે અનેક પ્રદેશો જીત્યા અને બહમની રાજ્યનો વિસ્તાર કર્યો। તેણે ઘણી જ કુશળતાથી વહીવટ કર્યો હતો। તેના પછી બહમની રાજ્ય સત્તા પરથી નબળી પડી। વિજયનગર અને બહમની રાજ્ય વચ્ચે વારંવાર યુદ્ધ થતા હતા। બહમી રાજ્ય પડી જતા કેટલાક પ્રાંતો સ્વતંત્ર થયા હતા। બીજાપુર, અહમદનગર, ગોવાલકાટ, વરાટ, બીડર જેવા 5 સ્વતંત્ર રાજ્યો થયા હતા। દિલ્હી સલ્તનતનો અંત, મહંમદ તઘલક પછી ફિરોઝશાહ તઘલકનું શાસન આવ્યું, પણ આ સમયથી દિલ્હી સલ્તનતની સત્તા નબળી પડવા લાગી હતી। તઘલક વંશના શાસન દરમિયાન તેમુરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું, દિલ્હી લૂંટ્યું। આવી અરાજક કરતા વચ્ચે ખિસ્તાન નામના લાહોરના હાકેબે દિલ્હી ઉપર સૈયદ વંશની સ્થાપના કરી। આ વંશના સુલતાનોની સત્તા દિલ્હી આસપાસના વિસ્તાર પૂરતી સીમિત હતી। પહલોલના નામના એક અફઘાન સરકારે ઈસવીસન 1451માં દિલ્હી તખ્ત ઉપર લોધી વંશની સ્થાપના કરી। તેના પછી તેનો પુત્ર સિકંદર લોધી દિલ્હીની ગાદી આવ્યો। સિકંદરમાં સારા શાસનના ગુણો હતા, પણ ધર્મની બાબતમાં અહિષ્કૃત હતો। તેના અવસાન પછી ગાદી માટે તકરાર થઈ, જેમાં ઇબ્રાહિમ લોધીએ મોટા ભાઈને હરાવી દિલ્હીની ગાદી જીતી લીધી। તેના અભિમાન વર્તનથી અમીરો નારાજ થયા, સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થયો। આ સમયે કાબુલના બાદશાહ બાબરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું। મિત્રો, પાઠ 2 દિલ્હી સલ્તનત અહીં આપણે પૂર્ણ થાય, તો આભાર।